ધોરણ બે વિષય ગણિત પાઠ પાંચ પેટર્ન. તો જુઓ અહીંયા લખ્યું છે પેટર્ન એટલે કે ભાત. આગળ વધારો તો જુઓ અહીંયા પહેલાં કયો શેપ દોરેલો છે? ત્રિકોણ. એની બાજુમાં ગોળ, પછી બાજુમાં છે ત્રિકોણ, પછી એની બાજુમાં છે ગોળ, પછી જુઓ અહીંયા ચાર લીટી આપેલી છે. તો અહીંયા પહેલાં ત્રિકોણ, પછી ગોળ, ત્રિકોણ, પછી ગોળ. તો એ રીતે તમારે અહીંયા દોરવાનું છે. તો જુઓ અહીંયા ગોળ છે, તો ગોળ પછી શું આવશે? ત્રિકોણ. પછી આપણે દોરીશું ગોળ, પછી ત્રિકોણ, અને પછી છેલ્લે ગોળ. આ જ રીતે જુઓ અહીંયા પહેલું આ શું છે? અંગ્રેજીમાં કયો અક્ષર આવે છે આવો? ટી. તો અહીંયા જુઓ ટી કરેલો છે. પછી એની બાજુમાં જુઓ ઊંધો ટી છે. શું છે? ઊંધો ટી. એવી જ રીતે એક છતો, એક ઊંધો. તો અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એમાં પણ તમારે અહીંયા જુઓ ઊંધો છે, તો પહેલાં છતો આવશે, પછી ઊંધો. એ રીતે આખી લાઈન પૂરી કરવાની. તો આ જ રીતે તમારે આ બધી જે અલગ અલગ પેટર્ન આપેલી છે એને તમારે પૂરી કરવાની છે. હવે આગળ પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો. તો જુઓ અહીંયા પહેલા રાઉન્ડમાં લખ્યું છે બે ચાર છ, એટલે કે બે પછી ત્રણ નથી લખ્યા, પછી લખ્યું છે ચાર, પછી પાંચ નથી લખ્યા, પછી લખ્યા છે છ, એટલે કે એક એક અંક છોડી દીધો છે. તો આવી જ રીતે આપણે પણ છ પછી શું છોડી દેવાનું? સાત. પછી શું આવે? આઠ. તો આઠ લખવાના છે. આઠ પછી નવ છોડી દેવાના, દસ લખવાના, પછી અગિયાર છોડી દેવાના અને બાર લખવાના છે. એવી જ રીતે જુઓ નીચે પાંચ દસ પંદર આપેલા છે. તો અહીંયા ચાર ચારનો ગેપ પડે છે, ચાર અંક છોડી દીધા છે. તો એવી જ રીતે આપણે અહીંયા આગળ જઈશું. પાંચ દસ પંદર, પછી શું આવશે? વીસ, પછી પચીસ, પછી ત્રીસ, એટલે કે પાંચ પાંચ અંક ઉમેરવાના છે આમાં આપણે. હવે નીચે છે જુઓ દસ વીસ ત્રીસ, અહીંયા દસ દસ અંક ઉમેરેલા છે. તો ત્રીસ પછી આવશે ચાલીસ, પચાસ, સાઠ. તો આ રીતે તમારે આ બધી પેટર્ન પૂરી કરવાની છે.